नमस्कार, हूँ छू एजाज से गुजरात न्यूज ना समाचारों में आपनु स्वागत करू छू। समाचार जोईशु विस्तार थी। सूरत महानगर पालिका में 1 लाख रूपया थी वधु पगार लई सगरामपुरानी पालिकानी एक होस्पिटल में फरज बजाव तो डॉक्टर जे खानगी क्लिनिक में पोतानी एक्स्ट्रा प्रेक्टिस करता पालिकाना विजिलेंस विभागे झड़पी पाड्यो छे। सूरत महानगर पालिकाना आरोग्य विभागना कायमी पगारदार अने आश्रे 1 लाख करता वधु पगार मेळवता अने हालमा पालिकाना सगरामपुरा क्षेत्रपाल प्रस्तुति गृह हेल्थ सेंटर में फरज बजावता एमबीबीएस एवा डॉक्टर जयेश एच राणा खानगी प्रेक्टिस करता सूरत महानगर पालिकानी विजिलेंस विभागनी रेड में झड़पाई गया हता। एक तरफ पालिका में लाखों रूपया पगार लेवा छता डॉक्टर सूरतना सलावतपुरा आंबावाड़ी कालीपुल पासे खानगी हेल्थ क्लिनिक में प्रेक्टिस करता होवानी फरियाद घणा दिवसोथी उठी हती। જ્યાં એક ફરિયાદીએ વિજિલન્સ વિભાગને ટેલિફોનિક જાણ કરી ફરિયાદ કરતા પાલિકાના વિજિલન્સ વિભાગના અધિકારીઓએ ડોક્ટર જયેશ રાણા દ્વારા ખાનગી હોસ્પિટલમાં અપાતી ટ્રીટમેન્ટ અને કેશ પેપર ચેક કરવા સાથે તેમને રંગેહાથ ત્યાં હાજર ઝડપી પાડ્યા હતા, જ્યાં આવનારા દિવસોમાં તેમની સામે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। અત્યારે અમને એક ટેલિફોનિક ઇન્ફોર્મેશન મળી હતી કે સુરત મહાનગરપાલિકામાં ક્ષેત્રપાલ હેલ્થ સેન્ટર ખાતે જયેશ રાણા કરી અને એક ડૉક્ટર સુરત મહાનગરમાં સર્વિસ કરે છે, એ અહીંયા પોતાની ફરજ ઉપરાંત અહીંયા બી પ્રેક્ટિસ કરે છે એવા મેસેજ મળેલા, એટલે અમે અત્યારે 6:30 વાગે અહીંયા આવેલા હતા અને એમની ઓફિસની અંદર આવી હોસ્પિટલ ખાતે અમે ડોક્યુમેન્ટ જે હતા એના ડેસ્ક ઉપર એ કલેક્ટ કરેલા છે। અહીંયા આગળ અત્યારે અમે મૌખિક એ લોકોને પૂછ્યું કે તમે શેને માટે આવેલા, તો એમ કહે છે એમની એવો જવાબ હતો કે અહીંયા જે ડૉક્ટર આવે છે એ નથી આવ્યા, એટલે અમે આજે એમના બદલામાં હું આવેલો છું સેવા આપવા માટે, એવું જણાય છે મૌખિક રીતે। અત્યારે અમે જે ડોક્યુમેન્ટરી એવિડન્સ જે મેળવ્યા છે ત્યારબાદ અમે વધુ ડોક્યુમેન્ટરી એવિડન્સ આમાં કલેક્ટ કરશું આ જ બાબતના, અને એની અંદર ત્યારબાદ અમે એવા નિષ્કર્ષ ઉપર પહોંચશું કે આ કસૂરવાર છે કે નહીં, અને ત્યારબાદ એનું રિપોર્ટિંગ કરીશું। જો કે આ સમગ્ર રેડમાં વિજિલન્સ વિભાગ અને પાલિકા કમિશનરમાં વિપક્ષના નગરસેવક અસલમભાઈ સાયકલવાળાએ અનેકવાર આવા ડોક્ટરોની તપાસ થાય તેવી માંગ કરતા આવ્યા છે, જ્યાં રેડ પડતા લોકટોળું એકત્ર થઈ ગયું હતું અને વિપક્ષી નગરસેવક પણ ત્યાં પહોંચી પોતાની વાત રજૂ કરી હતી। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં જે ડોક્ટરો ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અમિત દ્રષ્ટિ છે, સીધા આશીર્વાદ છે કે જે ડોક્ટરોને કાયમી પગાર ભથ્થા પેટે આશરે 1-1 લાખ કરતા વધુનો પગાર મેળવે છે, તેમ છતાં એવા સુરત મહાનગરપાલિકામાં કાયમી ફરજ બજાવતા આશરે 25-30% ડોક્ટરો એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની નજીક હોવાને કારણે પોતાની ખાનગી ક્લિનિક ખોલીને કે ખાનગી હોસ્પિટલમાં પણ ધમધોકાર પ્રેક્ટિસ કરીને લોકોને લૂંટવાનો ધંધો કરી રહ્યા છે। એટલે એવી ઘણી ફરિયાદો મારી તક આવી હતી, મેં કમિશનરશ્રીને આ બાબતે 2 દિવસ પહેલાં પણ જાણ કરી હતી કે ભાઈ આવી રીતે ખાનગી ડોક્ટર જે આપણા પગાર વધતા લઈ રહ્યા છે પ્રજાના પરસેવાના રૂપિયામાંથી કરવેરામાંથી, એવા ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ પણ કરે છે, એટલે વિજિલન્સની ટીમને સૂચના આપો કે એનું સ્ટિંગ ઓપરેશન કરે ને જાતે સ્થળ પર તપાસ કરે। એ મારી રજૂઆત સંદર્ભે આજે વિજિલન્સ વિભાગના ચીફ ડૉક્ટર જયેશભાઈ ચૌહાણ એમની સમગ્ર ટીમ અહીંયા આવી હતી, ત્યાં પ્રગતિ હેલ્થ ક્લિનિક આંબાવાડી કાલીપુર પાસે ડૉક્ટર જયેશ રાણા કે જે ક્ષેત્રપાલ મેટર્નિટીમાં જુનિયર મેડિકલ ઓફિસર પદે ફરજ બજાવે છે અને જેમનું આશરે 1 લાખ કરતાં વધુનો પગાર છે એ એમના હાથે રંગે હાથે ઝડપાયા છે, અને વિજિલન્સ ટીમે પણ એ વાતની પુષ્ટિ આપી છે કે અમે આ એમને રંગે હાથ પ્રેક્ટિસ કરતા ઝડપ્યા છે। આપણી રજૂઆત એટલી છે કે જે ડોક્ટર સુરત મહાનગરપાલિકાનો પગાર લેતો હોય પ્રજાના કરવેરામાંથી એને પગાર ચૂકવતી હોય એવા ડોક્ટરને ખાનગી પ્રેક્ટિસ કરવાનો શોખ હોય તો એમાંથી રાજીનામું આપે અને ખાનગી પ્રેક્ટિસ કરે, એમાં અમને કંઈ વાંધો નથી, અને જો આવા ડોક્ટરો પર બંને ઘોડે સવારી કરતા હશે તો કોઈપણ સંજોગમાં સાંખી નહીં લઈએ। કમિશનરશ્રીને આપણે એટલું જ અનુરોધ કરીએ કે આવા ડોક્ટરને સસ્પેન્ડ નહીં પણ કાયમી બરતરફ કરવા જોઈએ।